नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू ईलर्निंग यूट्यूब चैनल पर आप सबनों हार्दिक स्वागत करे छे। जो विद्यार्थी तमे अमारी चैनल पर नवा हो तो सौथी पहेला अमारी चैनल ने सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो, जेथी अमारा आवनार वीडियो यूट्यूब पर सौथी पहेला तमने जोवा मळे। अने आ विद्यार्थी मित्रों, तमारे जे धोरणना जे विषयना वीडियो जोईता होय तो तमे प्लेलिस्टमां जईने एना पर क्लिक करो अने तमारे जे पाठना जे प्रकरणना वीडियो जोवो होय ए तमे जोई शको। आजना वीडियोनी अंदर आपणे वात करीशुं के धोरण 7 संस्कृत सेमिस्टर 2 प्रकरण नंबर 3 सुभाष सीताणी। तो ये वीडियो की शुरुआत करता पहला सौथी पहला आपणे एना राग जाणीशुं, पछी एने काव्य ने समझूती जोईशुं, त्यारबाद आपणे एना पाठना आधारे काव्यना आधारे स्वाध्याय अने प्रश्नोत्तरी चर्चा करीशुं। तो चालो तो विद्यार्थी मित्रों आपणे एनी शुरुआत करिए। तृतीयः पाठः सुभाषितानि सुभाषितो। विद्यार्थी मित्रों, सुभाषितो ए संस्कृत भाषानी आगवी विशेषता छे। संस्कृत भाषामां दृष्टांतना माध्यमथी तो क्यारेक स्थितिने दर्शावीने व्यक्तिओने शाणपणनो मार्ग बतावानुं, क्यारेक मृदु हास्य जन्मावानुं, क्यारेक समाजना दूषणो तरफ निर्देश करवानुं, तेमज क्यारेक व्यवहारना मार्गोनो बोध करवानुं, एम अनेक कार्यो सुभाषितोना माध्यमथी समझाववामां आव्या छे। आजे आपणे तृतीयः पाठः सुभाषितानी सुभाषितोनुं लयबद्ध अने भावसभर गान करता शीखीशुं। पृथिव्यां त्रीणि रत्नानि जल्मनं सुभाषितं मूढे पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते। अयं नीच परो वेति गणना लघुचेतसां उदार चरितानां तु वसुधेव कुटुंबकम्। नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जना शुष्कवृक्षाश्च मूर्खाश्च न नमन्ति कदाचन। उद्यमः साहसं धैर्यं बुद्धि शक्ति पराक्रम षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत। उद्यमेन हि सिद्धन्ति कार्याणि न मनोरथे नहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः। दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेत् जलम्। शास्त्रपूतां वदेत् वाणीं मनःपूतं समाचर। पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितं मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते। भावार्थ, पृथ्वी पर त्रण रत्नों छे, पाणी, अनाज अने सुभाषित। मूर्ख माणसो पत्थरना टुकड़ाओने रत्न एवुं नाम आपे छे। समझूती, रत्न एटले मोंगी वस्तु, हीरा, माणिक, मोती वगैरे
રત્ન તરીકે ઓળખાય છે. આ તમામ આપણને ખનીજ તરીકે પ્રાપ્ત થાય છે, જે આખરે તો પથ્થરના ટુકડાઓ છે. આ સુભાષિતમાં પાણી, અનાજ અને સુભાષિત એ ત્રણને રત્ન તરીકે ઓળખાવેલા છે. તેટલું જ નહીં, પથ્થરોના ટુકડાઓને રત્ન ગણનારને મૂર્ખ કહેલા છે. આપણને પાણી અને અનાજ વગર જેમ ચાલતું નથી, તેમ ઉત્તમ જીવન જીવવા માટે શ્રેષ્ઠ વિચારો સિવાય પણ ચાલતું નથી. શ્રેષ્ઠ વિચારોથી જ વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે. તેથી જ વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને મજબૂત બનાવતા હોવાથી પાણી, અનાજ અને સુભાષિતને પૃથ્વી પરના ત્રણ રત્નો તરીકે સાર્થક રીતે ઓળખવામાં આવ્યા છે. બે, અયમ નિજઃ પરો વેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. ભાવાર્થ, આ પોતાનો છે અને આ પારકો છે એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે. ઉદાર મનવાળાઓને માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર જેવી છે. સમજૂતી, આ સુભાષિતમાં કહેવાયું છે કે આ મારું અને આ બીજાનું એ પ્રકારની ગણતરી સંકુચિત મનોવૃત્તિવાળા ધરાવે છે. પરંતુ ઉદાર મનોવૃત્તિ ધરાવનારા લોકો માટે તો સમગ્ર પૃથ્વી જ એક પરિવાર સમાન છે. આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે. અત્યારના સમયમાં વિશ્વમાં ઊભી થયેલી સમસ્યાઓ, આંતરકલહ, આતંકવાદી ઘટનાઓ અને માનવ સર્જિત ઉપદ્રવોએ વિશ્વના લોકોને ચિંતિત કરી મૂક્યા છે. આ સુભાષિત દ્વારા વર્તમાન સમયના લોકોની સંકુચિત મનોવૃત્તિનો ખ્યાલ આવે છે. મહાભારત જેવા યુદ્ધ વખતે પણ મામકાહા અને પાંડવાહા જેવા શબ્દો દ્વારા કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રની સંકુચિત મનોવૃત્તિનો પરિચય થાય છે, જેની સાક્ષી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકમાં જોવા મળે છે. અહીં તેમણે કૌરવોને મામકાહા એટલે મારા પુત્રો અને પાંડુના પુત્રોને પાંડવાહા એમ કહી સંબોધન કર્યું હતું. ત્રણ, નમંતિ ફલીનો વૃક્ષાહા નમંતિ ગુણીનો જનાહા શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતિ કદાચન. ભાવાર્થ, ફળોવાળા વૃક્ષો લચી પડે છે, ગુણવાન માણસો નમે છે, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી. સમજૂતી, આ સુભાષિતમાં નમ્રતાનો ગુણ ધરાવનાર ફળવાળા વૃક્ષનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. જેમ ફળવાળું વૃક્ષ નમે તે જ પ્રમાણે ગુણીજન પણ નમે છે, જેથી આ બંને સમાજમાં આદરપાત્ર બને છે. પરંતુ સૂકા ઝાડ અને મૂર્ખાઓ કદી પણ નમતા નથી, એટલે જ સૂકા ઝાડને લોકો કાપી નાખે છે અને મૂર્ખાઓનો તિરસ્કાર કરે છે. નમ્રતાને
વ્યક્તિમાં રહેલા ગુણો પૈકી મહત્વનો ગુણ ગણવામાં આવે છે। જે વ્યક્તિ નમ્ર નથી બની શકતો તે અક્કડ રહે છે કે બાંધછોડ કરવા તૈયાર થતો નથી। તે જીવનમાં ક્યારે સફળતા મેળવી શકતો નથી। આગળના તાસ પર જાઓ। તાર ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ ષડેતે યત્ર વર્તંતે તત્ર દેવઃ સહાયકૃત। ભાવાર્થ મહેનત સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં હોય છે ત્યાં દેવ સહાયતા કરે છે। સમજૂતી આ સુભાષિતમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે। જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી છ ગુણોની અહીં વાત કરવામાં આવી છે। સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ મહેનત છે। ત્યારબાદ વ્યક્તિમાં કોઈ પણ કાર્ય હાથમાં લેવાનું સાહસ હોવું જોઈએ। પરિણામ મળે ત્યાં સુધી ધીરજ ધરતા આવડવું જોઈએ। તેમજ કાર્યની યોજના બનાવવા માટે વ્યક્તિમાં બુદ્ધિ હોવી જોઈએ। અંતે કાર્યને અમલમાં મૂકવાની શક્તિ અને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહેવાનું પરાક્રમ ખૂબ જ જરૂરી છે। જો આપણામાં આ છ ગુણો હોય તો જ આપણને સફળતા મળે છે, એટલે કે દેવ સહાય કરે છે। પાંચ ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીન મનોરથૈહિ નહિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ। ભાવાર્થ મહેનત વડે જ કાર્યો પાર પડે છે, મનમાં વિચારો કરવાથી નહીં। સૂતેલા સિંહના મોઢામાં પ્રાણીઓ જાતે પ્રવેશ કરતા નથી। સમજૂતી પુરુષાર્થનો મહિમા ગાતું આ સુભાષિત ખૂબ જાણીતું છે। અહીં સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। કોઈ પણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે। ફક્ત મનમાં વિચારો કરવાથી કોઈ પણ કામમાં સફળતા મળતી નથી। સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી હોવા છતાં તેને શિકાર માટે બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે। જંગલના પ્રાણીઓ સામે ચાલીને તેના મોઢામાં આવતા નથી। આમ ફક્ત વિચારો કરવાથી જંગલના રાજા સિંહની પણ ઈચ્છા પૂરી થતી નથી, તેણે પણ મહેનત તો કરવી જ પડે છે। છ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણીમ મનઃપૂતમ સમાચરેત। ભાવાર્થ આંખોથી જોઈને જ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી જ બોલવી જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ। સમજૂતી આ સુભાષિતમાં માનવ જીવનમાં આચરણમાં મૂકવા લાયક ચાર બાબતો જણાવવામાં આવેલી છે। આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આંખોથી જોઈને પછી જ પગ મૂકવો જોઈએ। હંમેશા સ્વચ્છ કપડાથી ગાળીને જ પાણી પીવું જોઈએ। આપણે શાસ્ત્રોથી પવિત્ર થયેલી વાણી એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ।
ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ અને હંમેશા કોઈ પણ કામ મન લગાવીને જ કરવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રકરણ નંબર 3 છે સુભાષિતાણી। તો સુભાષિતાની અંદર આપણે અહીંયા વિડિયો તમે જોઈ લીધો હોય અને સમજૂતી સમજી ગયા છો। આ જે શ્લોકો છે પરીક્ષાની અંદર પૂછાય છે, તો તમારા બધા શ્લોકો તમારે તૈયારી કરી દેવાના। આ જેટલા શ્લોકો હોય એ બધા તમારે તૈયાર કરે, કારણ કે તમારે જે 2 ગુણમાં 4 ગુણમાં તમારે આમાંથી કોઈ પણ એક પંક્તિ તમને પૂછી શકે, તો તમારે સૌથી પહેલાં આ શ્લોકો તૈયાર કરી દેવાના। અને ત્યારબાદ બીજું એક છે ટિપ્પણ, તો ટિપ્પણ જે છે એ તમારે પણ લખીને તૈયાર કરી દેવાના। અહીંયા જો તમને કીધું કે પાષાણ હ, તો પાષાણનો અર્થ શું થાય, પથ્થર। તો તમને ગુજરાતીમાં મૂકેલું હોય કે પથ્થરને સંસ્કૃતમાં શું કહેવાય, તો એ તમારે ખબર હોવી જોઈએ કે પથ્થરને સંસ્કૃતમાં અપાષણ કહીશું। જેમ કે ટુકડાઓમાં, તો ટુકડાઓને સંસ્કૃતમાં શું કહેવાય, ખંડેશું। મૂર્ખાઓ વડે, તો મોડેહી। વિધિયતે એટલે મનાય છે, એટલે કે સમજાય છે, એના માટે વિધિયતે। પારકા માટે પર, લઘુચેત સામ એટલે સંકુચિત મનવારો, ઉદારચરિત નામ એટલે ઉદારચરિતવારો, ઉની શુષ્ક વૃક્ષ એટલે સૂકા વૃક્ષો, કદાચન એટલે ક્યારે, ઉદ્યમેન એટલે પરિશ્રમથી, સિદ્ધ્યંતિ એટલે સિદ્ધ થાય છે, દષ્ટિપૂતમ આંખ વડે જોવાયેલા, અને ન્યસયત એટલે કે મૂકવું જોઈએ, અને પાદમ એટલે પગલું, અને સમાચર એટલે આચરણ કરવું જોઈએ। તો આ રીતે તમારા આ ટિપ્પણ છે એ તમારે તૈયાર કરવાના છે। હવે જો અહીંયા છે પરોવેતી, પરોવેતી સંધિ છૂટી ગઈ તો શું થાય, પર વત્તા વા વત્તા ઇતિ, એ રીતે સૂક્ષ વૃક્ષાચ, તો સૂક્ષ વૃક્ષ ચ, અહીંયા ચ અલગ પડે છે એટલે મુખાચ, તો અહીંયા મૂર્ખાહા વત્તા ચ, તો એ અલગ પડ્યું, આવું સંધિમાં પૂછે। પીબેત જલમ, તો પી બેત અને જલમ, તો આ રીતે સંધિ છૂટી પાડવામાં આવેલી છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણે શેની વાત, સ્વાધ્યાયની ચર્ચા કરીશું। તો સ્વાધ્યાયની ચર્ચા શરૂઆત કરતા તમને શું આપેલું, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલો, એટલે તમારે માત્ર વાંચવાનું છે, અને જરૂર પડે તો તમારે નોટબુકમાં લખી લેજો। તો સૌથી પહેલા અહીંયા કીધું જલમ મનમ, એ રીતે તમારે વાંચી જવાનું છે। પાષાણ ખંડેશું, રત્ન સંજ્ઞા, સૂક્ષ વૃક્ષાચ, શેર ષડેતે વર્તનતે, સિંધ્યંતિ, દષ્ટિપૂતમ, પીવેત જલમ, શાસ્ત્રપૂતમ, તો આ રીતે તમારે વાંચી જાય। હવે જો પાદ પૂર્તિ એટલે કાવ્ય પૂર્તિ પૂર્ણ કીજે, આ તમારે કદાચ 2 ગુણમાં પણ પૂછી શકે, તો તમારે અહીંયા કયું આપે છે, પૃથ્વી વ્યામ વિધિયતે, તો તમારે અહીંયા આપેલું છે, જુઓ પૃથ્વી વ્યામ, તો ક્યાં છે, પૃથ્વી વ્યામ ત્રીની રત્નાની જલમણમ સુભાષિતમ, મૂળેહી પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધિયતે, આટલું તમારે લખવાનું છે પહેલાની અંદર। બીજું છે ઉદ્યમ થી સહાય કૃતમ, તો ઉદ્યમ થી આપણે અહીંયા જોઈ લે, તો એ તમારે કાવ્યમાં જોઈ લે, ઉદ્યમ સહાય કૃતમ, તો આજો ઉદ્યમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ સા પરાક્રમ ષડતે યત્ર વર્તનતે તત્ર દેવ સહાય કૃતમ, તો આ રીતે તમારે એને લખવાનું છે। ત્રીજું છે દષ્ટિપૂતમ, તો એ પણ તમારે લખી લેવાનું છે, અહીંયા આપેલું છે જુઓ, દષ્ટિપૂતમ ન્યસેદ પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ, શાસ્ત્રપૂતમ વધેત વાણી મણપૂતમ સમાચરે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ તમે શ્લોકો તૈયાર કરી નાખજો, જે તમારા માટે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે। હવે આગળ જઈશું, જુઓ સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો, તો તમે સુભાષિતો વાંચ્યું હશે તો એ પ્રમાણે તમારે ખાલી જગ્યા, પહેલું છે નમંતી વૃક્ષાહા, તો અહીંયા આપણે જુઓ નમંતી વૃક્ષાહા, તો એ આપણે શોધવાનું છે, ક્યાં છે નમંતી વૃક્ષાહા, જો નમંતી વૃક્ષાહા, તો અહીંયા શું આવે, ફલીનું, શું આવશે ફલીનું, તો પહેલી ખાલી જગ્યામાં આપણે અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો, ફલીનું, આ રીતે લખી દેવાનું। સુપ્તસે સિંહસી મુખે ખાલી જગ્યા ન પ્રવિશંતી, તો શું આવે, મને તો ખબર હોય, તમારે તો ખબર હોવી જોઈએ કે શું આવે, જ્યારે સિંહ સૂતો હોય, નહીં સુપ્તસે સિંહસી પ્રવિશંતી મુખે મુર્ગાહા, શું આવશે મુર્ગાહા, તો અહીંયા આપણે શું લખીશું મુર્ગાહા, એવી રીતે। દષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ, તો આપણે એક કાવ્ય જોઈશું દષ્ટિપૂતમ, તો અહીંયા આપણે જઈશું દષ્ટિપૂતમ ન્યસેદ પાદમ વસ્ત્રપૂતમ પીબેજણ, તો અહીંયા શું આવે, દષ્ટિપૂતમ, વાક્ય ફરીથી જોઈ લઈએ, દષ્ટિપૂતમ ખાલી જગ્યા પાદમ એટલે પડગલું ના માનવું જોઈએ, નજરથી શુદ્ધ કરેલું ડગલું ના માનવું જોઈએ, તો અહીંયા આપણે શું આવે, દષ્ટિપૂતમ ન્યસેદ પાદમ, શું આવશે ન્યસેદ, તો અહીંયા આપણે શું લખીશું ન્યસેદ, બરોબર, તો ન્યસેદ જોઈ લઈએ, હા,
ત્રીજી શાસ્ત્રપૂતમ ખાલી જગ્યા વાણી, તો અહીંયા આપણે એ જ લાઈનમાં છે, જુઓ શાસ્ત્રપૂતમ વધેત વાણી, શું આવશે? વધેત, શાસ્ત્રથી શુદ્ધ કરેલું વાણી બોલવું જોઈએ, વધેત, આ રીતે તકોડો. ઉદ્યમેન ખાલી જગ્યા કાર્ય, ઉદ્યમેન હી સિદ્ધ્યંતિ, અહીંયા તમે જુઓ ઉદ્યમેન અહીંયા છે, ઉદ્યમથી કાર્ય સિદ્ધ થાય છે, આ ઉદ્યમેન સિદ્ધ્યંતિ આ લખવાનું છે, તો અહીંયા આપણે શું લખવાનું? સિદ્ધ્યંતિ, સિદ્ધ્યંતિ, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે આગળનું છે, કૌંસમાં આપેલા શબ્દોનું ઉદાહરણ પ્રમાણે તમારે બતાવ્યા પ્રમાણે લખો અને બોલો. તો આ વિદ્યાર્થી મિત્રો હું તમને દર વખતે કહું છું કે તમારે અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યો હોય એ ઉદાહરણ પ્રમાણે તમારે કીધું. અહીંયા પહેલું ઉદાહરણ વસુદૈવ કુટુંબકમ, તો જો તમારે અહીંયા વસુદૈવ આવી ગયું, કુટુંબક આવી ગયું, પૂર્ણવિરામ આવી ગયું, તો તમારે આ જે ખાલી જગ્યા છે આ જગ્યા તમારે નામ લખવાનું. તો વસુદૈવ આવી ગયું તો પછી શું લખવાનું? રાજ્ય મેં, બીજા નંબરમાં શું આવે? રાજ્ય મેવ, પછી ગ્રામ એવ, પછી રાષ્ટ્રમેવ, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખી લેવાનું. રાજ્યમેવ કુટુંબકમ, ગ્રામ એવ કુટુંબકમ અને રાષ્ટ્રમેવ કુટુંબકમ, તો આ રીતે તમારે ઉદાહરણ પ્રમાણે તમારે લખવાનું છે, જે તમારા પરીક્ષામાં દર વખતે પૂછાય છે કે ઉદાહરણ પ્રમાણે તમે ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો, તો તમારે એ જોવાનું કે ઉદાહરણ આપ્યું હોય તો એ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. હવે જુઓ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. તો જો અહીંયા પહેલું છે યત્ર પરિશ્રમ સફળતા, તો અહીંયા જો પરિશ્રમ આવી ગયું અને સફળતા બંને લેવાઈ ગયું, તો તમારે અહીંયા યત્ર તત્ર આપે એટલે જ્યાં પરિશ્રમ છે ત્યાં સફળતા, યત્ર યત્રનો અર્થ થાય જ્યાં અને ત્યાં, યત્રનો તમારે યાદ રાખવું હોય તો યત્ર એટલે જ્યાં અને તત્ર એટલે ત્યાં, આનો અર્થ એ થાય. તો તમારે આ રીતે લખી લેવાનું, તો જ્યાં પરિશ્રમ છે ત્યાં સફળતા છે. એ રીતે ધર્મ, તો યત્ર ધર્મ, જ્યાં ધર્મ છે ત્યાં શું છે? વિજય છે. શું છે? વિજય, બરોબર. જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. હવે યત્ર તત્ર, તો યત્ર નાર્યંસ્તુ પૂજ્યંતે, અહીંયા શું આવે? નાર્યંસ્તુ પૂજ્યંતે, આ રીતે લખી લેજો વિદ્યાર્થી મિત્રો જગ્યાને. તત્ર રમંતે દેવતા, તત્ર રમંતે દેવતા, બરોબર. અને છેલ્લા પૂર્ણ વિરામ, જ્યાં નારીઓનો સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમે છે. હવે આગળ આવે છે ક્રોધ અને વિનાશ. યત્ર ક્રોધ, જ્યાં ક્રોધ છે ત્યાં શું છે? તત્ર વિનાશ, ત્યાં વિનાશ એટલે વિનાશ છે. પછી આગળ છે સ્વચ્છતા અને પ્રભુતા. યત્ર સ્વચ્છતા, જ્યાં સ્વચ્છતા છે ત્યાં શું છે? પ્રભુતા એટલે પ્રભુનો વાસ છે. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. અને છેલ્લું છે સંઘ શક્તિ, તો અહીંયા સંઘ લખી દેવાનું આપણે, સંઘ, જ્યાં સંઘ છે ત્યાં શાંતિ છે, બરોબર. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે આગળ આવે છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કહ્યું? સિંહનું શું થયું? સિંહસ્ય. તો અહીંયા જો બે વિસર્ગ નીકળી ગયા, અહીંયા પાછળ શું જોડ્યું છે? સ્ય. તો એ તે વાનર, તો અહીંયા શું થઈ જાય? આ બે વિસર્ગ નીકળ્યા અને પાછળ સ્ય જોડવા, અંદર વાનરસ્ય, જુઓ સીધું મેં શું કાઢ્યું તમે જોઈ શકો છો, બે વિસર્ગ જે ટપકા હતા એ કાઢી નાખ્યા અને એની પાછળ શું જોડ્યું? સ્ય જોડ્યું, બરોબર. ના હોય તો ફરીથી સમજાયું, જેમ કે સિંહ છે, બરોબર, તો આ સિંહના બે ટપકા હતા એ કાઢ્યા, તો સિંહ વત્તા સ્ય કર્યું, તો આમાં આ નીકળી ગયું એટલે સિંહ વત્તા સ્ય એટલે સિંહ સ્ય. એ રીતે પર્વત, તો બે ટપકા નીકળી જશે એટલે શું થશે? પર્વતસ્ય. શું આવે? પર્વતસ્ય. એ રીતે શંકર, તો શું થઈ જશે? શંકરસ્ય. એ રીતે મૂષક, તો મૂષકસ્ય. ગજ, તો ગજસ્ય. શુક, તો શુકસ્ય. પુત્ર, તો પુત્રસ્ય. તારક, તો તારકસ્ય. કપોત, તો કપોતસ્ય. એ રીતે મયુર, તો મયુરસ્ય, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમારે આ લખી લેવાનું છે. હવે આગળ જોઈશું
નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નનો જવાબ લખો. તો તમારે અહીંયા જો અહીંયા આપ્યું અને તમારા ત્રણમાંથી તમારે શોધવાનું છે, એના માટે તમારે કાવ્ય જોવી પડશે, એટલે શ્લોક જોવા પડે. કે કદાચન ન નમંતી, ભાઈ કોણ નહીં નમતું ભાઈ? ગુણીનો જણા કદાચન નમંતી, મૂર્ખા કદાચન ન નમંતી, કે ફળીનો વૃક્ષા કદાચન નમતી. તો આપણે જોઈશું અહીંયા કાવ્યમાં. અહીંયા આપણે જોયું હતું કે પૃથ્વી પર ત્રણ તો છે એ તો એમાં નહીં આવે, અયમ નીજો પણ એમાંય નહીં આવતું. આવ્યું જો, સૂક્ષ્મ વૃક્ષા ચ મૂર્ખા મૂર્ખા ચ ન નમંતી કદાચ. જો આવ્યું ને, કોણ નહીં નમતું ભાઈ? મૂર્ખાઓ. તો અહીંયા આપણે શું આવશે? મૂર્ખાઓ ક્યારે નમતા નથી. તો ક્યાં છે? આવ્યું ક, મૂર્ખા હા કદાચ ન નમંતી. કેન કાર્યને સિદ્ધ્યંતે, તો અહીંયા તમને ખબર છે ઉદ્યમેન કાર્યની સિદ્ધ્યંતે આવા. જો ભાગ્યન કાર્યની સિદ્ધ્યતિ ના આવે, મનોરથે કર્યો નહીં આવે, તો શું આવે? પરિશ્રમથી જ આપણે કાર્યો સિદ્ધ થાય છે એ જવાબ આવશે. કીદસમ જલમ પીબેત, તો પાણી કેવું પીવું જોઈએ? નજરથી શુદ્ધ કરેલું એટલે દષ્ટિપૂતમ જલમ પીબેત, મનપૂતમ જલમ એટલે મનથી શુદ્ધ કરેલું, કે વસ્ત્ર પૂતમ જલમ એટલે કે વસ્ત્રથી શુદ્ધ કરેલું પાણી પીવું. તો આપણો જવાબ આવશે વસ્ત્રમ પૂતમ જલમ પીબેત, જે આપણા છેલ્લામાં છે. જુઓ અહીંયા જોઈ શકો છો, તમારા શ્લોક જોઈ જોઈને તમારે આ પૂર્ણ કરવાનું છે. જો અહીંયા છે, ક્યાં ગયું? વસ્ત્રમ પૂતમ પીબેત જલમ, તો વસ્ત્રથી શુદ્ધ કરેલું આપણે પાણી પીવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના જે પ્રશ્ન હતો શું હતું, કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નનો જવાબ લખો. તો આ રીતે તમારે લખવાનું છે. તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન છે તમારે સીધો સાચો જવાબ લખવાનું છે. જેમ કે અ લખાયું તો અ આખો એનું લખાયું, બાકી બધું લખવાનું નથી. પેપરની અંદર તમારે આખો બેઠો પ્રશ્ન લખવાનો નથી. તમારે શું કીધું હોય કે પ્રશ્નનો સાચો જવાબ તો આ લખી દેવાનું, જો તમારે સમય હતો આ લખી દેવાનું અને નીચે સાચો જવાબ લખે. અથવા એમ ના હોય તો બે નંબર કહીને એનો જે જવાબ હોય, જેમ કે અ તો અ લખીને સીધો જે જવાબ હોય એ તમારે લખી દેવાનો. સમજણ પડી? હવે આગળ જુઓ, હવે આઠમો પ્રશ્ન છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો. તો અહીંયા જુઓ, અહીંયા તમારે ઉદાહરણ એટલે પાબ પાવ આપ્યું, કોણ સમ પીબ, તો અહીંયા શું થયું? પી બે ત. તો અહીંયા ચર આપ્યું હોય તો આપણે શું કરીશું? અહીંયા ચરે ત. તો અહીંયા કયું જોડાયેલું છે? જુઓ અહીંયા એ અને ત કોડો જોડાયેલો છે, તો એ આપણે અહીંયા જોડી દેવાનું જે શબ્દો એની પાછળ. જેમ કે પઠ આપ્યું તો અહીંયા શું થઈ જશે? પઠે ત. વદ આપ્યો તો અહીંયા શું થઈ જશે? વદે ત. એ રીતે લીખ આપ્યો તો શું થઈ જશે? લીખે ત. તો મેં પાછળ શું જોડ્યું? જુઓ એ ત જોડી છે. દ્રશ્ય એટલે કે પશ્ય આપ્યું તો શું આવશે? પશ્ચેત કરવો તો પશ્ચેત કરી દઈશું, પશ્ચે ત અથવા દ્રશ્ય ત. તમારે બંનેમાંથી જે લખવું એ લખી શકાય. બરોબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદનું પરિવર્તન કરવાનું છે. હવે આપ્યું છે નવમો, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો. હવે જો ઉદાહરણમાં, જેમ કે નમ તો શું કહેજો? નમંતી. તો અહીંયા આપણે શું જોડવાનું છે? અંતી જોડવાનું છે. શું જોડવાનું છે? અંતી. પેલામાં એત જોડ્યું હતું, આમાં શું જોડવાનું? અંતી. જેમ કે ખાધ છે તો શું થઈ જશે? ખાદંતી. જોઈ લો, અહીંયા કંઈ નવું કર્યું નથી. પત આપ્યું છે તો શું આવશે? પતંતી. પઠ આપ્યું તો પઠંતી. દ્રશ અને પશ્ય આપે તો તમારે જે લખવું એ લખી દો, પશ્યંતિ અથવા બીજો એ થાય દ્રશ્યંતિ, એ અહીંયા તમારે લખી દેજો. આ રીતે પણ બની શકે. પાપી અને પીબે તો પીબંતી, આ રીતે લખી શકાય. લીખ આપ્યો તો લીખંતી. ક્રીડ આપ્યો તો ક્રીડંતી. ગમ અને ગચ્છ આપે તો અહીંયા સીધું ગચ્છથી લખવાનું, ગમ થી લખવાનું. બરોબર, ગચ્છંતી. ધાવ આપે તો ધાવંતી. વદ આપે તો વદંતી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પૂર્ણ કરવાનું છે. હવે બ, ઉદાહરણ પ્રમાણે જેમ કે વૃક્ષ તો વૃક્ષા હા, તમારે શું કરવાનું? આ જોડવાનું એટલે કાણું કરવાનું છે, જે જગ્યાએ એની પાછળ બે ટપકા. જો તમારે અહીંયા હ બે વિસર્ગ હોય અને આપ્યો તો હા, જેમ કે મયુર હ તો મયુરાહા. શું થઈ જશે? મયુરાહા. અહીંયા હા જે ઉચ્ચારણ તો હા થઈ જશે. જેમ કે મૂર્ખ તો શું થઈ જશે? મૂર્ખા હા. દંત હોય તો દંતા હા. પુરુષ હોય તો પુરુષાહા. દેવ હોય તો દેવા હા. મૃગ હોય તો મુર્ગા હા. પર્વત હોય તો પર્વતા હા. તારક હોય તો તારકા હા.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું, અને પરીક્ષામાં દર વખતે આ બે ગુણમાં તમારે પૂછાય છે, બે કે ત્રણ પાંચ ગુણમાં હોય છે, તમારે લખેલું કે માગ્યા મુજબ પ્રશ્નો જવાબ આપો, એમાં કેટલાક ઉદાહરણ હોય કે આ ટાઈપના પણ હોય, એટલે તમારે ગમે તે કંઈ ને કંઈ નવા નવા પ્રમાણે કેટલાક ક્રિયા આધારે હોય એ રીતે બતાવેલા હોય, કેટલાક પરિવર્તન ક્રિયાપદ પ્રમાણે પરિવર્તન, કદાચ કેટલાક પ્રશ્નો જવાબનું પરિવર્તન, તો આ રીતે તમારે જવાબ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા ત્રીજા પાઠનું આપણે અહીંયા સ્વાધ્યાય જોઈ ગયા. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક કરજો, અને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, તેમજ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી અમારા આવનાર વિડીયો યુટ્યુબ પર તમને સૌથી પહેલાં જોવા મળે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.